हेलो स्टूडेंट, वेलकम बैक टू अनदर वीडियो। आपने लास्ट लेक्चर में ये જોયું હતું કે ડીએનએ ની બંને શૃંખલાઓ એમઆરએનએ નથી બનાવતી। હવે આજના લેક્ચર માં આપણે જોવાનું છે કે શા માટે ડીએનએ ની બંને શૃંખલાઓ એમઆરએનએ નથી બનાવતી, અને બીજું એ જોવાનું છે કે સપોઝ જો ડીએનએ ની બંને શૃંખલાઓ આરએનએ બનાવે તો શું થશે। बराबर बने क्वेश्चन जोवाना छे। पेलू शा माटे डीएनए नी बने श्रृंखलाओ एमआरएनए नथी बनावती, अने बीजो ए जोवानुं छे के जो सपोज बने श्रृंखलाओ एमआरएनए बनावे तो शुं थशे। बराबर पहला आपणे एक स्वयंजनन नी प्रक्रिया याद करी लईए। स्वयंजनन की प्रक्रिया में शुं थतुं हतुं के आ रीते बंने श्रृंखलाओ छूटी पड़ती हती, अने आ बंने पितृ श्रृंखलाओ जे छे ते शुं करती हती, नवी श्रृंखलाओनुं निर्माण करती हती। पण हवे अहींया प्रत्यांगनी प्रक्रिया में शुं छे के आपणे एक वखत डीएनए ड्रॉ करे पछी समझे। बराबर, हवे प्रत्यांगनी प्रक्रिया में शुं थाय छे के आ पेली श्रृंखला छे, आ बीजी श्रृंखला छे। હવે આ બે શૃંખલામાંથી કોઈ પણ એક શૃંખલા એમઆરએનએ બનાવતી છે। હવે કદાચ તમને એવો ક્વેશ્ચન થશે કે કઈ રીતે ખબર પડે કે આ શૃંખલામાંથી એમઆરએનએ બનશે કે આ શૃંખલામાંથી, તો ડીએનએ કેવી રીતે સ્વયંજનન પામે છે અર્ધરૂઢિગત રીતે। બરાબર, હવે અર્ધરૂઢિગતમાં એક શૃંખલા કેવી હશે, પિતૃ શૃંખલા હશે, બીજી શૃંખલા કેવી હશે, નવી શૃંખલા હશે। બરાબર, તો હવે જે પિતૃ શૃંખલા હશે તે શૃંખલામાંથી જ એમઆરએનએ બને છે। સપોઝ આ પહેલા નંબરની શૃંખલા પિતૃ શૃંખલા છે, તો આ પિતૃ શૃંખલામાંથી જ એમઆરએનએ નું નિર્માણ થશે। પણ આપણે શું જોવાનું છે કે શા માટે બંને ડીએનએ ની શૃંખલા એમઆરએનએ નું નિર્માણ નથી કરતી, પ્લસ બીજું એ જોવાનું છે કે સપોઝ બનાવે તો શું ઇફેક્ટ થશે। બરાબર, તો આ શૃંખલા આપણે એ જોવાનું છે કે પિતૃ શૃંખલા છે અને પિતૃ શૃંખલામાંથી એમઆરએનએ બનશે। પણ સપોઝ હવે જો બંને શૃંખલાઓ પિતૃ શૃંખલા તરીકે વર્તે તો એનો મતલબ એવો કે બંને શૃંખલામાંથી એમઆરએનએ નું નિર્માણ થશે। બરાબર, આપણે અહીંયા ક્રમ આપી દઈએ, સપોઝ અહીંયા એ ટી સી જી જી સી ટી, બરાબર એની ઓપોઝિટ બંને શૃંખલા તો પૂરક જ હશે, તો શું થશે, એની સામે ટી આવશે, ટીની સામે એ આવશે, સીની સામે જી આવશે, જીની સામે સી આવશે, જીની સામે સી, સીની સામે જી અને ટીની સામે એ, આવી રીતે બંને શૃંખલાઓ ડીએનએ માં ગોઠવાયેલી છે। આપણને ખબર છે પીડીની સામે પીડી આવે છે ડીએનએ માં, એની સામે ટી, સીની સામે જી। હવે શું થશે કે ડીએનએ ની જે પ્રત્યાંગનની પ્રક્રિયા ડીએનએ માં થશે તે આખા ડીએનએ માં નહીં થાય, કોઈ ડીએનએ નો એવો ભાગ હશે કે જ્યાં પ્રત્યાંગનની પ્રક્રિયા થતી હશે। હવે સપોઝ કે જે પ્રત્યાંગનની પ્રક્રિયા થવા વાળો ભાગ આ છે, ડીએનએ નો એક આ ભાગ છે જ્યાં પ્રત્યાંગનની પ્રક્રિયા થાય છે, બરાબર, તો શું આવશે, આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આવશે। બરાબર, આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આવશે અને આવી રીતે ન્યુક્લિઓટાઇડ જોડતો જશે। બરાબર, હવે એની સામે આરએનએ માં શું આવે, યુ, ટીની સામે એ, સીની સામે જી, જીની સામે સી, સી જી અને એ, આવી રીતે જે પિતૃ શૃંખલાની જે નાઇટ્રોજન બેઝ હશે તેની પૂરક જ આ એમઆરએનએ ની શૃંખલા જે હશે તે હશે। બરાબર, હવે સપોઝ આપણે અહીંયા શું લીધું છે, બંને શૃંખલા પિતૃ શૃંખલા વર્તશે તો શું થશે, આરએનએ પોલિમરેઝ અહીંયા પણ આવશે અને એ પણ શું કરશે, આરએનએ ની શૃંખલા બનાવશે। બરાબર, હવે અહીંયા ટી છે તો શું આવશે, એ આવશે, એ છે તો શું આવશે, યુ આવશે। બરાબર, ત્યારબાદ જી હશે તો સી આવશે, સી હશે તો જી આવશે, સી હશે તો જી, જી હશે તો સી અને એ હશે તો યુ। બરાબર, હવે આપણે આ બંને શૃંખલાને એક અલગ રીતે લખીએ કે એમઆરએનએ ની જે શૃંખલા છે તે હવે આવી રીતે બની ગઈ એટલે શું થશે, ડીએનએ માંથી અલગ થઈ જશે। આપણે ફરીથી રિપીટ કરીએ કે આવી રીતે બંને શૃંખલા પિતૃ શૃંખલા તરીકે વર્તશે તો શું થશે, બંને શૃંખલા બંને પિતૃ શૃંખલા પાસે આરએનએ પોલિમરેઝ આવશે
ન્યુક્લિઓટાઇડ કયા આધારે જોડશે? પિતૃ શૃંખલાના ક્રમના આધારે જ એ એમઆરએનએની શૃંખલા બનાવશે. અહીંયા પિતૃ શૃંખલા ડીએનએની પિતૃ શૃંખલા ઉપર ટી હશે તો એમઆરએનએની જે આરએનએ પોલિમરેઝ રિસેપ્ટર જે એમઆરએનએની શૃંખલા બનાવે છે તે ટીની સામે એ આવવું જોઈએ તો એ આવશે, એની સામે યુ આવવું જોઈએ તો એ યુ આવશે. એ રીતે બંને શૃંખલા જોડતો જશે. હવે શું થશે કે જેવી શૃંખલા બની જાય એટલે શું થશે, ડીએનએ થી અલગ થઈ જશે. તો આપણે અલગ ડ્રો કરીએ. અહીંયા શું છે, એ છે, અહીંયા યુ સી જી જી સી અને યુ બરાબર. બીજી શૃંખલા ડ્રો કરીએ તો યુ એ જી સી સી જી એ. હવે શું થશે કે આ બંને શૃંખલા તમને દેખાતી હશે એકબીજાની પૂરક છે, કારણ કે એની સામે આરએનએ માં શું આવવું જોઈએ, યુ આવવું જોઈએ. આપણે તફાવત યાદ છે કે ડીએનએ અને આરએનએ ની નાઇટ્રોજન બેઝ વચ્ચે શું તફાવત છે કે ડીએનએ માં એડેનિન ના સામે થાઇમિન આવે, જ્યારે આરએનએ માં એડેનિન ના સામે યુરેસિન આવે. તો અત્યારે આપણે આ જે શૃંખલા છે તેની છે આરએનએ, તો એની સામે શું આવવું જોઈએ, યુ. તો એની સામે યુ, યુની સામે એ, સીની સામે જી, જીની સામે સી, જીની સામે સી, સીની સામે જી, યુની સામે એ. એટલે તમને દેખાતું હશે બંને શૃંખલા એકબીજાની પૂરક ગોઠવાયેલી છે બરાબર. હવે શું થશે કે પૂરક ગોઠવાયેલી હશે એટલે બંને શૃંખલા એકબીજા સાથે જોડાઈ જશે. આ રીતે બંને શૃંખલા એકબીજા સાથે જોડાઈ જશે. અહીંયા જે નાઇટ્રોજન બેઝ આવતી હશે એ ગોઠવાઈ જશે બરાબર. હવે પ્રોબ્લેમ શું થશે કે બંને શૃંખલા એકબીજા સાથે જોડાઈ જશે એટલે તે પ્રોટીન નહીં બનાવી શકે. ખાસ યાદ રાખજો, આપણે એમઆરએનએ માંથી શું બનાવવાનું છે, પ્રોટીન બરાબર. એમઆરએનએ નો મેઇન યુઝ શું છે કે એમઆરએનએ પ્રોટીન બનાવે છે, અને આપણો મેઇન પર્પઝ શું છે કે આપણે પ્રોટીન બનાવવાનું છે બરાબર. તો હવે પ્રોટીન બનાવવું હોય તો પ્રોટીનને એમઆરએનએ ની એક જ શૃંખલાની જરૂર પડે. ખાસ યાદ રાખજો, જો પ્રોટીન બનાવવું હોય તો પ્રોટીન કેવી રીતે બનશે, જો એમઆરએનએ ની એક જ શૃંખલા હશે તો તેમાંથી પ્રોટીન બનશે બરાબર. હવે એમઆરએનએ ની બંને શૃંખલા જોડાઈ જશે તો પ્રોટીન બનશે નહીં. તો હવે આ આરએનએ જે બન્યા એ વેસ્ટ જ ગયા, કારણ કે આપણે આરએનએ નું નિર્માણ શું કામ કરીએ છીએ, કારણ કે આરએનએ માંથી પ્રોટીન બને, અને પ્રોટીન બનાવવા માટે માત્ર આરએનએ ની એક જ શૃંખલા કાફી છે. પ્રોટીન બનાવવા માટે એમઆરએનએ ની એટલી રિક્વાયરમેન્ટ જ નથી. આપણે પ્રોટીન બનાવવું હોય તો એક શૃંખલામાંથી ઘણા બધા પ્રોટીનનું નિર્માણ થઈ જાય બરાબર. તો બે શૃંખલાનો મતલબ જ શું, બંને શૃંખલા બંને એકબીજા સાથે જોડાઈ જશે તો શું થશે, પ્રોટીન જ નહીં બને, કારણ કે પ્રોટીનને ખુદ બનવા માટે એક જ શૃંખલાની રિક્વાયરમેન્ટ હોય. તો આ શૃંખલા જે ડબલ સ્ટ્રાન્ડ વાળી જે બની એટલે કે બેવડી કુંતલમય વાળી શૃંખલા જે આરએનએ ની બનશે કેવી થશે, વેસ્ટ જ થશે, યુઝલેસ થઈ જશે, કારણ કે એનો કોઈ ઉપયોગ જ નથી. એટલા માટે ડીએનએ માંથી જ્યારે એમઆરએનએ બનશે ત્યારે માત્ર એક જ શૃંખલા માંથી એમઆરએનએ બને છે. શું કામે, જો બંને શૃંખલા એમઆરએનએ બનાવશે તો શું થશે, બંને શૃંખલા એકબીજાની પૂરક હશે એટલે એકબીજા સાથે જોડાઈ જશે, એકબીજા સાથે જોડાશે એટલે પ્રોટીન બનાવી શકશે નહીં. આપણું મેઇન કામ શું છે, આપણે એમઆરએનએ નો શું કામ બનાવવામાં આવે છે, કારણ કે તે પ્રોટીનનું નિર્માણ કરી શકે છે. તો પ્રોટીનનું નિર્માણ કરવા માટે એક જ એમઆરએનએ ની રિક્વાયરમેન્ટ હોય છે. તો હવે આ આરએનએ જે બન્યા એ કેવા થશે, યુઝલેસ અથવા તો કહેશે કે વેસ્ટ, કારણ કે હવે આરએનએ કોઈ જ કામમાં નહીં આવે. એટલા માટે માત્ર એક જ શૃંખલામાંથી એમઆરએનએ જે છે તે બને છે બરાબર. અને કઈ શૃંખલા, પિતૃ શૃંખલામાંથી જ એમઆરએનએ નું નિર્માણ થાય છે બરાબર. તો અહીંયા સુધી કમ્પ્લીટ થયું શા માટે ડીએનએ ની બંને શૃંખલાઓ એમઆરએનએ નથી બનાવતી. તો આ બાબતમાં આપણે ફરીથી થોડું એવું રિવિઝન કરી લઈએ, પછી આપણે આગળની પ્રત્યાંકનની પ્રક્રિયામાં કયા કયા એકમ જે છે, એકમ ઘટકો છે તેની ચર્ચા કરીશું બરાબર. પહેલા શું હોય છે, એમઆરએનએ ની શૃંખલા
માંથી બને છે ડીએનએ માંથી બને છે હવે ડીએનએ ની કઈ શૃંખલા એમઆરએનએ બનાવે છે તો આપણને ખબર છે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સંયોજનને બનાવે છે એટલે કે એક શૃંખલા પિતૃ હશે અને બીજી શૃંખલા કેવી હશે નવી હશે બરાબર બંને એકબીજાને પૂરક જ હશે પણ એમાંથી એક શૃંખલા પિતૃ હોય છે તો હવે જે પિતૃ શૃંખલા જે છે તે શું કરશે એમઆરએનએ નું નિર્માણ કરશે બરાબર હવે સપોઝ બંને શૃંખલાઓ પિતૃ શૃંખલા તરીકે વર્તે તો શું થશે બંને શૃંખલામાંથી એમઆરએનએ બનશે હવે આ બે એમઆરએનએ જે છે તે શું હશે બંને એકબીજાની પૂરક હશે એટલે બંને એકબીજા સાથે જોડાઈ જશે બંને એકબીજા સાથે જોડાશે એટલે તે પ્રોટીન બનાવી શકશે નહીં કારણ કે પ્રોટીન બનાવવા માટે એક જ શૃંખલાની રિક્વાયરમેન્ટ હોય છે આ એક જ એમઆરએનએની શૃંખલા ઘણી બધી પ્રોટીન ઘણા બધા પ્રોટીનનું નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે એટલે કે એક એમઆરએનએની જે શૃંખલા હશે તે ઘણા બધા પ્રોટીન બનાવતું હોય છે બરાબર તો હવે જોઈએ કે કેવી રીતે થશે સપોઝ એક જ શૃંખલા પિતૃ શૃંખલા તરીકે વર્તે તો કેવી રીતે ડીએનએ માંથી એમઆરએનએ બનશે જોઈએ બરાબર હવે આ જે છે તે પ્રત્યાકરણની પ્રક્રિયા થવા માટેનો ડીએનએ નો એક ભાગ છે બરાબર હવે શું થશે કે આ જે છે તે પિતૃ શૃંખલા છે બરાબર હવે અહીંયા એ ટી સી જી ટી એ આવી રીતે ક્રમ જે છે તે પિતૃ શૃંખલાનો ગોઠવાયેલો છે હવે શું આવશે આરએનએ પોલિમરેઝ આવશે અને એની સામે શું આવે આરએનએ માં યુ ટી ની સામે એ સી ની સામે જી સી જી ની સામે સી સી ની સામે જી સી ની સામે જી ટી ની સામે એ અને એની સામે યુ આવી રીતે શૃંખલા જે છે તે બનાવતો જશે બરાબર અને જેવી ડીએનએ માંથી એમઆરએનએ બની જશે એટલે આ શૃંખલા જે છે તે ડીએનએ માંથી બહાર નીકળી જશે બરાબર તો આવી રીતે એક શૃંખલા પિતૃ હોય છે તેમાંથી એમઆરએનએ નું નિર્માણ થતું હોય છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પ્રત્યાકરણની પ્રક્રિયા માટે કયા કયા ઘટકો હોય છે ત્યારબાદ આપણે જોઈશું કે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીયના કોષોમાં પ્રત્યાકરણની પ્રક્રિયા કેવી રીતે થાય છે ત્યાં સુધીમાં હોમવર્ક આપી દઉં છું તરીકે વર્તે તો કેવી રીતે એમઆરએનએ નું મતલબ શૃંખલાનું નિર્માણ થાય છે શું થાય છે જો બંને ડીએનએ ની શૃંખલા એમઆરએનએ તરીકે સોરી પિતૃ શૃંખલા તરીકે વર્તે તો એમઆરએનએ નું નિર્માણ કેવી રીતે થશે અને એની શું અસર થશે બરાબર કેવી રીતે થશે અને તેની શું અસર થશે બરાબર આ છે હોમવર્કમાં ક્વેશ્ચન જો ડીએનએ ની બંને શૃંખલાઓ પિતૃ શૃંખલા તરીકે વર્તે તો એમઆરએનએ નું નિર્માણ કેવી રીતે થશે અને બંને એમઆરએનએ મતલબ કે બંને ડીએનએ ની પિતૃ શૃંખલા તરીકે વર્તશે તો શું થશે બંને શૃંખલામાંથી એમઆરએનએ નું નિર્માણ થશે અને બંને એમઆરએનએ નું શૃંખલાનું નિર્માણ થાય તો શું અસર થશે આ હોમવર્કમાં ક્વેશ્ચન છે એકવાર લખી આપજો